ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતનગઢિયા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો આપણે ધાબે આવ્યા છે, ધાબા ઉપરથી થયો કાલો આજે વ્લોગની શરૂઆત કરીએ. વાતાવરણ પણ એકદમ સરસ છે, પક્ષીઓના અવાજ આવે છે અત્યારમાં, કારણ કે શિયાળાની સવાર હોય એટલે સવારમાં તો કૂણો કૂણો તડકો હોય. તો અત્યારે એ જ એવી જ પોઝિશન છે, આમ એકદમ કૂણો કૂણો તડકો છે, બહુ મસ્ત તડકો છે. એટલે થોડીક વાર તડકે બેસીને તો ઠંડી ઉડી જાય, કારણ કે નવસારીમાં આપણે સવારમાં થોડીક ઠંડી પડે જ છે, રાત્રે લાગે અને થોડીક સવારમાં પડે. વાતાવરણ એકદમ ખુશનુમાં છે. તો થયું કે ચાલો હવે છે ને ધાબા ઉપર જાઉં, વ્લોગની શરૂઆત કરું. અને થોડુંક ધાબુની ધોવાનું છે તો એ ધોઈ નાખું, પણ એ હમણાં નથી ધોઉં, બધું કામકાજ પતી જાય ને પછી ધોઉં છું. તો અહીંયા આવી રીતે તો આપણે જોઈ લઈએ કે આપણા ગુલાબની શું હાલત છે. જો આપણો ગુલાબ આ બિચારું ફૂલ શું કહી ગયું છે, કાઢી નાખું. અહીંયા ત્રણ કળીઓ આવીશ, જો અહીંયા આવશે, અહીંયા આટલી ખીલી છે ને આટલી અહીંયા છે. આ શું કહી ગયું તો સાવ પાછું લીલું થઈ ગયું છે. અને અહીંયા આપણા તુલસીજી નવા નવા જો આમાં આવ્યા છે. આપણે માંજર નહીં ખાતા ને તો માંજર કોરાઈ ગયા, આટલો આટલો છોડવા થઈ ગયા. જો આમાં ઇતિહાસ જો મસ્ત થઈ ગયું છે, લ્યો તે વાંધો નહીં. અને જો હું તમને વાતાવરણ બતાવું કે કેવો તડકો છે, જો કેવું છે, ધ્યાનથી સાંભળશો ને તો તમને પક્ષીના અવાજ આવશે. અને આ ઝાડમાં તો છે ને એવું થયું છે ને, ઠૂઠું થઈ ગયું હતું, હાવ ઠૂઠું, અને એકદમ લીલું લીલું થઈ ગયું છે. આ બધા એમ કહેશ કે ઉંબરાનું ઝાડ છે, પણ આપણને ખબર નથી, આપણે આ પહેલી વાર ઝાડ જોયું છે. એટલે બધાએ આપણે પૂછ્યું તો આપણને કીધું કે આ ઉંબરાનું ઝાડ છે અને એમાં ફળ આવે ને પક્ષીઓ ખાય. આટલું મસ્ત વાતાવરણ છે. તો ચાલો હવે આપણે ફ્રેન્ડ્સ નીચે જઈએ, કામકાજ બાકી છે ઘરનું એ બધું સ્ટાર્ટ કરી દઈએ. તો જો ફ્રેન્ડ્સ, કામકાજ બધું પતાવી દીધું અને ઠાકોરજીની સેવા ને એવું પણ થઈ ગયું છે. અને આજે શું છે ખબર છે? શું છે કાવ્ય? કેવી અગિયારસ? લ્યો આજે છે દેવ પ્રબોધિની અગિયારસ. કેવી? અગિયારસ. તો એ અગિયારસ તો પપ્પા રે આજે, મને થયું હાલો હું એ રહી નાખું. તુલસી વિવાહની અગિયારસ કહીએ ને આપણે. અને આપણા કાવ્યબેન એ કે મારે રહેવું છે, એની હાથે હાથે કાલ કે મમ્મી કાલ અગિયારસ છે ને તો મારે અગિયારસ રહીશ, બરોબર ને? તું રહીશો ને? હું ખાધું કાંઈ નહીં, કાંઈ ખાધું નથી, ખાલી ચા દૂધ પીધું. હવે બપોરે જમશે કા? ફ્રૂટ ને એવું ખવાય? એવું ખવાશે. તો તારે બેન અગિયારસ રહ્યા છે એટલે હવે બેન અગિયારસ રહ્યા છે એટલે આપણે ફરાળ તો જરી ખરખો બનાવો પડે, ને તો આપણે જે હોય ચલાવી લે. પણ આ બેન રહ્યા છે પહેલી વખત, હો આજથી એને શુભ શરૂઆત કરી છે કા? શુભ દિવસથી શુભ શરૂઆત કાવ્યાની. તો આવું બધું છે તો આપણે કાવ્યબેન માટે મસ્ત ફરાળ બનાવશું. શું ખાવું તારે બોલ? મને ખબર. તો જો મેં છે ને એવો વિચાર કર્યો છે, પપ્પા તો છે ને ખાલી શિંગના શિંગ હોય ને દાણા તળેલા ને એવું જ ખાય. તો આજે એવો વિચાર કરશે, કાવ્યબેન રહ્યા છે ને તો આપણે છે ને સાંબાની ખીચડી બનાવી નાખી. અને સાંબા એટલે મોરૈયો કહીએ ને આપણે જે કહીએ એની ખીચડી બનાવી નાખું, અને થોડીક વેફર તો નાખું, અને છાશ ને દહીં, બરોબર ચાલશે ને? એને છે ને કાવ્યબેન ધરાઈ જાય પછી, નહીં તને કે મમ્મી ભૂખ લાગી, કારણ કે રોજ તો એને ખબર છે ઘડીએ ઘડીએ ભૂખ લાગે, તો રહી હોય તો વધારે લાગે ને. ન લાગી? નથી લઈ ગઈ? સારું કાવ્યનો ઉપવાસ. એને એમ કે મમ્મી પાણી પીવાય કે ન પીવાય, મને કે મમ્મી પાણી બાણી બધું પીવાય. એને એમ કે પાણી નહીં પીવાતું હોય, કોઈ દી રહી ન હોય ને એટલે ન ખબર હોય. તો ચાલો આપણે કાવ્યબેન માટે ફરાળને બનાવવાનો છે. ચાલો હવે આપણે છે ને એ બધું બનાવવાની શરૂઆત કરી દઈએ, કારણ કે બપોર તો થઈ જ ગયા છે, બરોબર ને? સારું ચાલો હવે આપણે ફરાળની તૈયારી કરીએ. તો ફ્રેન્ડ્સ, આપણે જે ખીચડી બનાવવાની છે એના માટેની બધી તૈયારી થઈ ગઈ છે. તો ચાલો આપણે શરૂ કરીએ. જો આટલી વસ્તુ જોઈએ, આ છે
સાંબો કયો કે મોરૈયો કયો, એ મરચાંની કટકી, આદુ, બટેકા કાચા સુધાર્યા છે, લીમડો છે અને દાણા છે. અને કુકરની અંદર બનાવવાનું છે એટલે આપણે એની અંદર તેલ નાખી દઈએ. થોડું છે ને એમાં તેલ નાખી દઈએ. આ તેલ મેં સવારે છે ને વેફર તળવા માટે જ લીધું, તો એ છે એ જ નાખું છું. ત્યાં સુધીમાં આપણે આ જે મોરૈયો છે ને એને ધોઈ લઈએ. તેલ ગરમ થઈ ગયું છે, એમાં નાખશું જીરું અને થોડીક વાર ફૂટવા દેશું. પછી નાખશું હિંગ અને હળદર. લીમડો મીઠો, આદુ અને મરચાંની કટકી કરી હતી ને એ હલાવી દઈએ, મિક્સ કરી દઈએ. સિંગના દાણા નાખી દઈએ. અને હવે બટેકા. બધું સરસ રીતે મિક્સ કરી દઈએ. હવે આપણે આ મોરૈયો નાખી દઈએ. અને મોરૈયો છે ને પાણી વધારે પીવે એટલે આમાં પાણી આપણે વધારે જ નાખવું પડશે. પેલા એક વાટકો નાખી દઉં, પછી બીજો પોણો વાટકો. તીખાસ તો છે જ, આમાં આપણે મરચાં અને આદુ નાખ્યું છે એટલે તમે છાશથી વઘારો તો છાશથી પણ વઘારી શકો છો. અને હવે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ. બસ હવે ઢાંકણ બંધ કરી દઈએ અને 3 સિટી થવા દેવાની છે. ખીચડી થાય છે ત્યાં સુધીમાં આપણે વેફર પણ તળી લઈએ. તો જો આ બધી વેફર તળાઈ ગઈ છે અને કુકરમાં સીટી પણ થવા માંડી. બસ 3 સિટી થઈ ગઈ છે, હવે બંધ કરી દઈએ. ચલો ખીચડી કુકર ખોલે કાઉ. હા તમાં વરાળ છે ભાઈ, લો સુગર તો બહુ મસ્ત આવે છે હે ને. હવે ખોલે છે. ખીચડી તો જો હવે કેટલી સરસ બની છે. છે ને મસ્ત. હા ભાવશે ને. હા બંધ કરી દો. મસ્ત ગરમા ગરમ ખીચડી આપણી રેડી થઈ ગઈ. ચાલો હવે જમી લઈએ. ગામે બેન બેસી ગયા, આવો જમવા. જો વેફર ખીચડી. આ બેન તમારા ચમચી અને આ દહીં. દહીં નાખવું હોય એટલું લઈ લે બરોબર. હા છૂટું ખાજે ભાઈ, ભેગું ખાજે, છૂટું ખાજે. દહીં નાખીશું. બસ બધું મિક્સ કરી દે. દહીં
ખીચડી માં પછી ખા ગરમ હશે હો પછી ટેસ્ટ કર જોઈ મને કેવીક લાગી પણ ગરમ હોય કેમ ખાવ ફૂક મારી મારી થોડી ડીશ નજીક લઈ લેવાય પોતી બાકી વર્ષે ડીશ ને તો ક્યાંય રાખશે હવે ખા જોઈ ફૂક મારજે ધોઈ ગયા હતા અને આપણે ઉઠા ને તો આપણા કાવ્યબેન તો જો કઈક કરે છે કાવ્યબેન તો રંગોળી બનાવે છે લે હા ફૂલ તો હારા ધોઈ રહ્યા ગુલાબ ના કાવું રંગોળી બનાવે હવે શું કરવાનું થોડુંક ઉપર બનાવજે લાઈન માં રંગોળી બનાવે છે ભલે બનાવી નહીં ખબર આજનો દિવસ બનાવવાની અને જેટલા કલર છે એ તરફથી થાય એટલા પૂરા કરી નહીં કારણ કે આખું વર્ષ તો કોણ હાચો થોડા થોડા કલર લીધા હોય એ બેન કરે છે હવે કેવું કરે પછી ખબર પડે તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે આજનો વિડીયો પૂરો કરી દઈએ નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું એ પહેલાં જે કોઈ નવા સબસ્ક્રાઈબર હોય અમારા ચેનલ સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી નાખજો અમારા ચેનલ લાઈક શેર અને કોમેન્ટ કરજો તો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી.